જે કવિ આપણી વચ્ચે આવી રહ્યા છે એમનો હમણાં તાજેતરમાં એક ગઝલ સંગ્રહ પ્રકાશિત થયો છે, 24x7. એમની એક પંક્તિ છે, કવિએ 24x7 નથી, કવિ એ 24x7 નથી, કવિતા સૌના વશની વાત નથી. તો કવિતાને જે વશમાં કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અત્યારે જે સૂટ બૂટમાં આપણી વચ્ચે છે એવા કનૈયા આપણા પ્રિન્સ પાઠકને કવિતા વાચન માટે મારો આગ્રહ. પ્રિન્સ પાઠક, હું ઘણા વખતથી મૂંઝાતો હતો, સારું થયું કહી દીધું. કે હું ઘણા વખતથી મૂંઝાતો હતો, સારું થયું કહી દીધું. એક આખે આખું વાવાઝોડું જા મફતમાં દઈ દીધું. ને હું મારા પ્રેમને ક્યારેય પણ જતાવતો નથી. કે હું મારા પ્રેમને ક્યારેય પણ જતાવતો નથી, એથી તારા ચહેરા પરની લટ ટાવતો નથી. તો તારી વડોદરાના આંગણે પધારેલા સર્વ મારા કવિ મિત્રો, બારગામના કવિ મિત્રોને વડોદરા શું છે એને મેં ક્યાંક શબ્દસ્થ કરવાની કોશિશ કરી છે. આ કેટલા વડોદરા વાસીઓ છે એમને ખબર જ છે, પણ જેને નથી ખબર એમને વડોદરાની ઓળખ આપવાની વાત કરું તો અહીંયાથી તમે બહાર નીકળો અને ડાબી બાજુ થોડાક આગળ ચાલો તો જે સર્કલ આવે છે એનું નામ છે ચકલી સર્કલ. અને હવે ગઝલ રજૂ કરું છું કે સર્કલમાં તો ચકલી જોઈએ, કે સર્કલમાં તો ચકલી જોઈએ, અમને બાગ સયાજી જોઈએ. કે સર્કલમાં તો ચકલી જોઈએ, અમને બાગ સયાજી જોઈએ. ખાણી પીણીના આ શોખીનોને બસ સુરસાગરની પાળી જોઈએ. કે સર્કલમાં તો ચકલી જોઈએ, અમને બાગ કમાટી જોઈએ. ખાણી પીણીના શોખીનોને બસ સુરસાગરની પાળી જોઈએ. ને ડિસ્કશનનો મુદ્દો એ છે કે ગેલોડ નીચા સારી જોઈએ. કે ડિસ્કશનનો મુદ્દો એ છે કે ગેલોડ નીચા સારી જોઈએ. ને સંસ્કારી નગરી છે મોઘેરી, સંસ્કારી નગરી છે મોઘેરી, ઠાઠ નવા રજવાડી જોઈએ. કે સંસ્કારી નગરી છે મોઘેરી, ઠાઠ નવા રજવાડી જોઈએ. ને લાસ્ટ સ્ટાઈલ વાળી આ પેઢીને, લાસ્ટ સ્ટાઈલ વાળી પેઢી છોડને લા જઈએ છે, લા હાલ આવે છોડને લા. તો આ લા એ છે ને વડોદરાનો લટકો છે મિત્રો. કે લાસ્ટ સ્ટાઈલ વાળી આ પેઢીને ફેશન તો પરદેશી જોઈએ. ને મિત્રો શેર જોજો, સેવ તરીનું કલ્ચર છે આખું. કે સેવ તરીનું કલ્ચર છે આખું, ગળપણમાં સુવાળી જોઈએ. કે સેવ તરીનું કલ્ચર છે આખું, ગળપણમાં સુવાળી જોઈએ. ને એક બરોડિયન સોને ભારે, કે એક બરોડિયન સોને ભારે, ડાયો પણ તોફાની જોઈએ. કે એક બરોડિયન સોને ભારે, ડાયો પણ તોફાની જોઈએ. સર્કલમાં તો ચકલી જોઈએ, અમને બાગ સયાજી જોઈએ. ને જો આ બધું તું છોડ ને રેવા દે મને, કે જો આ બધું તું છોડ ને રેવા દે મને, નાહક કશું ના બોલ ને રેવા દે મને. કે જો આ બધું તું છોડ ને રેવા દે મને, નાહક કશું ના બોલ ને રેવા દે મને. ને હું તો તને આપી ગયો છું સંભારણા, હું તો તને આપી ગયો છું સંભારણા, ચાદર તરીકે ઓઢ ને રેવા દે મને. કલાપીભાઈ કે હું તો તને આપી ગયો છું સંભારણા, ચાદર તરીકે ઓઢ ને રહેવા દે મને. ને સાહેબ શેર જોજો, મીર સાહેબ કે આકડ વિકડ વરસાદ વાળું એ તો ગીત છે. સાહેબ કે આકડ વિકડ વરસાદ વાળું એ તો ગીત છે. તારા વરસ છે સોળ ને રહેવા દે મને, કે તારા વરસ છે સોળ ને રહેવા દે મને. ને સપનું જરા એ યાદ કર,
હું ને તું હતા. નિમિષ કે સપનું જરા એ યાદ કર, હું ને તું હતા, આંખો ફરી ના છોડ ને રહેવા દે મને, કે આંખો ફરી ના છોડ ને રહેવા દે મને. મિત્રો અંતિમ શેર છે કે તારી રમત બ્લાઇન્ડ મારે હલકા પત્તા. મધુ કે તારી રમત બ્લાઇન્ડ ને મારે હલકા પત્તા, બાજી હવે ના ખોલ ને રહેવા દે મને, કે બાજી હવે ના ખોલ ને રહેવા દે મને. જો આ બધું તું છોડ ને રહેવા દે મને, નાહક કશું ના બોલ ને રહેવા દે મને. થેન્ક યુ. આભાર બ્રિજ. એટલે બ્રિજ નો મિજાજ આમ થોડો મસ્તીખોર ખરો પાછો. અને એક મને એની વાત યાદ આવે છે બ્રિજ ની. એટલે એની પહેલા હું વિનોદ ભટ્ટ ની એક વાત કરું એટલે એની જોડે અનુસંધાન. વિનોદભાઈ ભટ્ટ આપણે જાણીએ છીએ, આપણા હાસ્ય લેખક. હમણાં જરા એમની તબિયત તો નાદુરસ્ત છે, પણ વી વિશ કે હી વિલ લીવ ફોર 100 યર્સ. સો નાઉ વિનોદ ભટ્ટને એક દિવસે એક ફોન આવ્યો. એટલે એમને ફોન પર સામેથી જે ભાઈ હતા એ એમને ગુસ્સામાં કહેવા લાગ્યા કે તમે યાર તમે આવતું હશે મારા પપ્પાના બેસણામાં તમે આવી ગયા, તમારથી ના હોય આવો પ્રસંગ તમે આખો મારો બગાડી નાખ્યો. એટલે વિનોદ ભટ્ટ કે જ્યાં પણ કોઈ પણ પ્રસંગમાં જાય તો એને પણ, કારણ કે દુઃખનું પ્રસંગ હોય તો ત્યાં પણ હાસ્યનું મોજું ફરી વળે. તો બ્રિજનું એવું છે કે એનું કાવ્ય સંગ્રહનું વિમોચન હતું તો મારાથી સંજોગવશાત ના જવાયું, તો મને પ્રસંગમાં મળ્યું તો મને કે સારું થયું તું ના આવ્યું એમ, તને ક્યાં બેસાડતો હું. એટલે આવો મસ્તીખોર કવિ છે બ્રિજ. અને હવે આપણી વચ્ચે છેક રાજકોટથી આવેલા કવિ છે જીગર જોશી, એમનું ઉપનામ છે પ્રેમ. અને એમની વિશે વાત કરું તો તેઓ એક મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી છે. તેઓ ફિલ્મ અને ટેલિવિઝન સાથે સંકળાયેલા છે. 2013-14 નો શહીદા એવોર્ડ પણ એમને મળેલો છે. એમની જ એક પંક્તિથી એમનું સ્વાગત કરીશ. છે ફિકર મને ભી આ વાતની, છે ફિકર મને ભી આ વાતની, હજી અણુકલ્યો સવાલ છું, મને કોણ આવીને વાંચશે, કોઈ અંધમાની ટપાલ છું. તો શ્રી જીગર જોશીને કાવ્ય પઠન માટે આમંત્રણ. હવે આગળ કશે રસ્તો નથી એ પણ હકીકત છે. હવે આગળ કશે રસ્તો નથી એ પણ હકીકત છે. હું પાછો ક્યાંયથી વળતો નથી એ પણ હકીકત છે. હવે આગળ કશે રસ્તો નથી એ પણ હકીકત છે. હું પાછો ક્યાંયથી વળતો નથી એ પણ હકીકત છે. ને સમય જ્યારે મળે ત્યારે તને સંભાળતો રહું છું. સમય જ્યારે મળે ત્યારે તને સંભાળતો રહું છું. સમય ક્યારેય પણ હોતો નથી. ગઝલના માહોલમાંથી એક નાનકડો પણ નસીબદાર કૂદકો મારીને તમને સૌને ગીત તરફ લઈ જવા છે. ફ્લેટમાં રહેતા એક પ્રકૃતિ પ્રેમીનું ગીત છે. કે કૂપણ ફૂટી છે એમ સોફાલક છેક મને કહેવા આવે છે એક લેરખી. કૂપણ ફૂટી છે એમ સોફાલક છેક મને કહેવા આવે છે એક લેરખી. કેવો આ વૈભવ કે 70માં માળે પણ બારીથી ડોકાથી ડાળખી. કૂપણ ફૂટી છે એમ સોફાલક છેક મને કહેવા આવે છે એક લેરખી. કેવો આ વૈભવ કે 70માં માળે પણ બારીથી ડોકાતી ડાળખી. ને પેલો બંધ છે કે બીજું કોણ શીખવે કે જીવન કેમ જીવવું. બીજું કોણ શીખવે કે જીવન કેમ જીવવું. કૂપણ આ શીખવે છે રીત. બીજું કોણ શીખવે કે જીવન કેમ જીવવું. કૂપણ આ શીખવે છે રીત. રહેવાનું રોજ રોજ ભીતોની વચ્ચે પણ આપણે નહીં થવાનું ભીત. બીજું કોણ શીખવે કે જીવન કેમ જીવવું. કૂપણ આ શીખવે છે રીત.
રહેવાનું રોજ રોજ ભીંતોની વચ્ચે, પણ આપણે નહીં થવાનું ભીંત. મૂકવું ને પાંગરવું, પાંગરીને ખરવાનું, પાંદડાએ લીધું છે પારખી. ઉગવું ને પાંગરવું, પાંગરીને ખરવાનું, પાંદડાએ લીધું છે પારખી. કે કૂંપળ ફૂટી છે એમ સોફાલક છેક મને કહેવા આવે છે એક લેરખી. ને બીજો બન છે કે ફ્લેટ જેવું જીવવાનું આવ્યું, ફ્લેટ જેવું જીવવાનું આવ્યું, પણ તોય અમે આંગણાને મરવા ના દીધું. ફ્લેટ જેવું જીવવાનું આવ્યું, પણ તોય અમે આંગણાને મરવા ના દીધું. પાન ખર તો 70મે માળે પણ પહોંચી, પાન છતાં ખરવા ના દીધું. ફ્લેટ જેવું જીવવાનું આવ્યું, પણ તોય અમે આંગણાને મરવા ના દીધું. પાન ખર તો 70મે માળે પણ પહોંચી, પાન છતાં ખરવા ના દીધું. ને ખુશ્બુને એક્સટીરિયર માઇલસ્ટોન આપે છે બાલ્કની નામે આ પાલખી. ખુશ્બુને એક્સટીરિયર માઇલસ્ટોન આપે છે બાલ્કની નામે આ પાલખી. કે કૂંપળ ફૂટી છે એમ સોફાલક છેક મને કહેવા આવે છે એક લેરખી. કેવો આવે ભવ કે 70મે માળે પણ બારીથી ડોકાથી રાખી. ફરી ગઝલ તરફ જઈએ. કે બધું જ પામીને જોયું તો જોયું છે કોણે, બધું જ પામીને જોયું તો જોયું છે કોણે, પહોંચીને જોયું તો જોયું છે કોણે, બધું જ પામીને જોયું તો જોયું છે કોણે, ત્યાં છે એક પહોંચીને જોયું તો જોયું છે કોણે. શેર છે કે નદી તળાવ સમંદર ઝરણ ને જળનગરી. નદી તળાવ સમંદર ઝરણ ને જળનગરી, બધું ઉલેચીને જોયું તો જોયું છે કોણે. ને પ્રગટવું શૂન્ય થયું, શૂન્ય થઈ પ્રગટવું ફરી. પ્રગટવું શૂન્ય થયું, શૂન્ય થઈ પ્રગટવું ફરી. આ જાગી જાગીને જોયું તો જોયું છે કોણે. પ્રગટવું શૂન્ય થયું, શૂન્ય થઈ પ્રગટવું ફરી. આ જાગી જાગીને જોયું તો જોયું છે કોણે. શેર છે કે બળીને ખાખ થવું એ મોક્ષ પ્રકરણ છે. બળીને ખાખ થવું એ મોક્ષ પ્રકરણ છે. આ દવ લગાડીને જોયું તો જોયું છે કોણે. બળીને ખાખ થવું એ મોક્ષ પ્રકરણ છે. આ દવ લગાડીને જોયું તો જોયું છે કોણે. શેર છે કે સમયના અશ્વને રોકી શકાય છે પળમાં, સમયના અશ્વને રોકી શકાય છે પળમાં, લગામ ખેંચીને જોયું તો જોયું છે કોણ. શેર છે કે કશોય ફર્ક નથી સૂર્ય સંતરા વચ્ચે, કશોય ફર્ક નથી સૂર્ય સંતરા વચ્ચે, આ ખોલી ખોલીને જોયું તો જોયું છે કોણ. કશોય ફર્ક નથી સૂર્ય સંતરા વચ્ચે, આ ખોલી ખોલીને જોયું તો જોયું છે કોણે. ને અંતિમ છે કે જીગર એ માન્યું કે સૃષ્ટિ છે માત્ર એક પડળ. જીગર કે સૃષ્ટિ છે માત્ર એક પડળ, પડળ હટાવીને જોયું તો જોયું છે કોણે. બધું જ પામી ને જોયું તો જોયું છે કોણે, ત્યાં છે એક પહોંચી ને જોયું તો જોયું છે કોણે. ખૂબ જ સુંદર રચનાઓ જીગરભાઈ. અને આ એ છે કે આપણે જે ઉપક્રમ રાખ્યો છે સાહિત્ય અકાદમીનો, એ કવિ સંમેલન છે. એટલે મુશાયરો હોય તો કદાચ ગઝલો રજૂ થાય, પણ અહીંયા જો એમણે મધુસૂદનભાઈએ ગીત મહેસાણી ભાષામાં અને જીગરભાઈનું આ સુંદર એકદમ નાજુક ગીત એમણે રજૂ કર્યું, એટલે આ મજા છે કવિ સંમેલનની. હવે આપણી વચ્ચે કાલોલથી કવિ આવે છે હરીશ ધોબી. એમને એમના સંગ્રહને 1985માં ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળ્યું હતું એમના સંગ્રહ લગભગ માટે. અને એમની પંક્તિઓ છે કે
કે આમ તો હું શૂન્યનો વિસ્તાર છું, આમ તો હું શૂન્યનો વિસ્તાર છું, તોય શબ્દોમાં રહેલો ભાર છું, એટલું સમજો સમજની વાતમાં, એટલું સમજો સમજની વાતમાં કે સદા તારી સમજની બહાર છું, ને ક્યાં રહું છું હું હવે મારા સમો, ક્યાં રહું છું હું હવે મારા સમો, કે હરીશનો માત્ર હું આકાર છું. તો શ્રી હરીશ ધોબીને હું કાવ્ય પઠન માટે આમંત્રિત કરીશ. નમસ્કાર. પ્રથમ એક મુક્તકથી શરૂઆત કરું છું. પડ્યો છું હરીશ હું કપાઈને નીચે, પડ્યો છું હરીશ હું કપાઈને નીચે, એ ઊંચે ને ઊંચે ગગનમાં ચગી છે. ચહું કે પતંગ થઈ ચગે એ ગઝલમાં, ચહું કે પતંગ થઈ ચગે એ ગઝલમાં, અને એ પ્રિય ત્યાં ભજનમાં ચગી છે. પડ્યો છું હરીશ હું કપાઈને નીચે, એ ઊંચે ને ઊંચે ગગનમાં ચગી છે. ચહું કે પતંગ થઈ ચગે એ ગઝલમાં, અને એ પ્રિય ત્યાં ભજનમાં ચગી છે. ગઝલ છે. હ હરીશનો જ્યારે પણ ઉદાસ હોય છે, હ હરીશનો જ્યારે પણ ઉદાસ હોય છે, ઈશ્વરનો અર્થ તે પછી બદમાશ હોય છે. ક્યાં જીવવા દે છે મને મારી સભાનતા, ક્યાં જીવવા દે છે મને મારી સભાનતા, ક્યારેક તો સતત સમજનો ત્રાસ હોય છે. વાગ્યા કરે છે ઠેસ છાતીમાં સખત મને, વાગ્યા કરે છે ઠેસ છાતીમાં સખત મને, મારામાં ફરતું કોણ એ બિંદાસ હોય છે. પ્રસરી ચૂકી છે રક્તમાં તારી પ્રવંચના, પ્રસરી ચૂકી છે રક્તમાં તારી પ્રવંચના, વ્યાપેલે પછી બધે આભાસ હોય છે. તારા શહેરના રહસ્ય ખોલવા વિશે, તારા શહેરના રહસ્ય ખોલવા વિશે કહેવાય છે હરીશ ધોબી ખાસ હોય છે. હ હરીશનો જ્યારે પણ ઉદાસ હોય છે, ઈશ્વરનો અર્થ તે પછી બદમાશ હોય છે. મને પીડા સફર નીત એક નવી દાસ્તાન તાકે છે, મને પીડા સફર નીત એક નવી દાસ્તાન તાકે છે, અને બીજી તરફ મારા બધા અરમાન તાકે છે. અહીં અસ્તિત્વ મારું સહેજે ખતરાથી નથી ખાલી, અહીં અસ્તિત્વ મારું સહેજે ખતરાથી નથી ખાલી, પડે પણ કોઈ મારા શ્વાસ પર નિશાન તાકે છે, પડે પણ કોઈ મારા શ્વાસ પર નિશાન તાકે છે. મને જોતા જ લાગ્યો એને પોતાનો જ હું કોઈ, મને જોતા જ લાગ્યો એને પોતાનો જ હું કોઈ, વિખૂટા કો સ્વજન માફક મને વેરાન તાકે છે, વિખૂટા કો સ્વજન માફક મને વેરાન તાકે છે. જન્મથી રાત દિન ચાલ્યા કરે છે આજ ઘટનાક્રમ, જન્મથી રાત દિન ચાલ્યા કરે છે આજ ઘટનાક્રમ, હું તાકું છું ખુદાને મને શૈતાન તાકે છે. જન્મથી રાત દિન ચાલ્યા કરે છે આજ ઘટનાક્રમ, હું તાકું છું ખુદાને મને શૈતાન તાકે છે. હવે લાગે છે એનું માન મારે રાખવું પડશે, હવે લાગે છે એનું માન મારે રાખવું પડશે, ઘણા વર્ષોથી મારી રાહ કબ્રસ્તાન તાકે છે, ઘણા વર્ષોથી મારી રાહ કબ્રસ્તાન તાકે છે. નથી ગમતું હરીશ ધોબીને આ પૃથ્વી ઉપર ક્યાંય, નથી ગમતું હરીશ ધોબીને આ પૃથ્વી ઉપર ક્યાંય, પૂરી ગંભીરતાથી એ હવે આસમાન તાકે છે. મને પીડા સભર નીત એક નવી દાસ્તાન. આભાર હરીશભાઈ. જરા દાદ ઓછી આવી રહી છે, વડોદરા સંસ્કારી નગરી, અને એટલે મને એક શેર કેવું પડશે એવું લાગે છે માહોલ જમાવવા માટે. હવે વિવેકભાઈ, દાદ પર કિરણસિંહ ચૌહાણની એક રચના છે,
દાંત પર. કેટલાક લોકો બહુ સમજીને દાંત આપે, કેટલાક લોકો બહુ સમજીને દાંત આપે ને કેટલાક બાજુમાં પૂછીને દાંત આપે ને એના માટે સમયની ક્યાં પાબંદી છે, ને એના માટે સમયની ક્યાં પાબંદી છે. કેટલાક તો ઘેર પહોંચીને દાંત આપે. તો હવે આપણી વચ્ચે હું હવે વડોદરાના આપણા કવિ ભરતભાઈ ભટ્ટ એમને હું કાવ્ય પઠન માટે બોલાવું એ પહેલા એમની એક બહુ સુંદર મારી ગમતી રચના હું ટાંકીશ અને પછી એમને કાવ્ય પઠન માટે આમંત્રિત કરીશ. ભરતભાઈની એક રચના છે, સતત સામે રહીને એક વ્યક્તિ હમશકલ થઈ ગઈ. સતત સામે રહીને એક વ્યક્તિ હમશકલ થઈ ગઈ, અરીસામાં પછી કોને ખબર કોની કતલ થઈ ગઈ. ગઝલ મારા વિશે લખવી છે એવું મેં વિચાર્યું હતું, ગઝલ મારા વિશે લખવી છે એવું મેં વિચાર્યું હતું, પરંતુ એ પ્રવેશી ગઈ પછી એની ગઝલ થઈ ગઈ. તો ભરત ભટ્ટ પવનને હું કાવ્ય પઠન માટે આમંત્રિત કરું. ભરતભાઈ, મોરનું પીંછું મળે, મોરનું પીંછું મળે ત્યાં મોર હોવો જોઈએ, મોરનું પીંછું મળે ત્યાં મોર હોવો જોઈએ, કાં પછી પાસે જ માખણ ચોર હોવો જોઈએ. મોરનું પીછું મળે ત્યાં મોર હોવો જોઈએ, કાં પછી પાસે જ માખણ ચોર હોવો જોઈએ. ને ચિતરાવ્યા મેં મરીચના શેર ઘરની હર ભીતે, ચિતરાવ્યા મેં મરીચના શેર ઘરની હર ભીતે, પ્રાણવાયુ આમ ચારે કોર હોવો જોઈએ. બીજા બે શેર છે કે બધામાં ને તમારામાં સંતાઈ ગયું છે હો, બધામાં ને તમારામાં સંતાઈ ગયું છે હો, મને ભગવાન જેવું કંઈક દેખાઈ ગયું છે હો, બધામાં ને તમારામાં સંતાઈ ગયું છે હો, મને ભગવાન જેવું કંઈક દેખાઈ ગયું છે હો. ને જવાબો રાખવા પડશે તમારે પણ હવે તૈયાર, જવાબો રાખવા પડશે તમારે પણ હવે તૈયાર, મહેફિલમાં તમારું નામ બોલાઈ ગયું છે હો, મહેફિલમાં તમારું નામ બોલાઈ ગયું છે હો. ને પૂજાના ફૂલ છે તેથી નથી એ સૂંઘતો પહેલા, પૂજાના ફૂલ છે તેથી નથી એ સૂંઘતો પહેલા. પવનને આટલું તો શાસ્ત્ર સમજાઈ ગયું છે હો, પૂજાના ફૂલ છે તેથી નથી એ સૂંઘતો પહેલા, પવનને આટલું તો શાસ્ત્ર સમજાઈ ગયું છે હો. હું એની જેમ કોઈ વાતમાં બંધાવ નહીં, હું દુખી કઈ થાઉં નહીં ને હું કદી હરખાઉં નહીં, હું એની જેમ કોઈ વાતમાં બંધાઉં નહીં. ને આંખમાં પાડે દરોડો સ્વપ્ન છોને રાતના, આંખમાં પાડે દરોડો સ્વપ્ન છોને રાતના, હું હવે ચેતી ગયો છું ઊંઘ તો ઝડપાઉં નહીં, હું હવે ચેતી ગયો છું ઊંઘ તો ઝડપાઉં નહીં ને હું દુખી કઈ થાઉં નહીં. આવી જાય તો પરમા આવે, આવી જાય તો પરમા આવે એનું કઈ ઠેકાણું નહીં, આવી જાય તો પરમા આવે એનું કઈ ઠેકાણું નહીં, નહીતર જીવન ભર તડપાવે.
એનું કઈ ઠેકાણું નહીં. આવી જાય તો પરમા આવે એનું કઈ ઠેકાણું નહીં, નહીતર જીવનભર તડપાવે એનું કઈ ઠેકાણું નહીં. ને ગોપીઓના વસ્ત્રો ચોરે ને ચોરે એ માખણ પણ, ગોપીઓના વસ્ત્રો ચોરે ને ચોરે એ માખણ પણ, એ પાછો ગીતા સમજાવે એનું કઈ ઠેકાણું નહીં. એ પાછો ગીતા સમજાવે એનું કઈ ઠેકાણું નહીં. ગઝલ કે માનું છું કે તારી કરવત ધાર્યા કરતા સારી છે, માનું છું કે તારી કરવત ધાર્યા કરતા સારી છે, મારી પણ પોતાની કિસ્મત ધાર્યા કરતા સારી છે, માનું છું કે તારી કરવત ધાર્યા કરતા સારી છે, મારી પણ પોતાની કિસ્મત ધાર્યા કરતા સારી છે. ને મારી પાસે તારા થોડા પત્રો છે, બીજું કઈ નહીં. મારી પાસે તારા થોડા પત્રો છે, બીજું કઈ નહીં. તો પણ જે કઈ છે એ મિલકત ધાર્યા કરતા સારી છે. મારી પાસે તારા થોડા પત્રો છે, બીજું કઈ નહીં. તો પણ જે કઈ છે એ મિલકત ધાર્યા કરતા સારી છે. ને રમવામાં ને રમવામાં તે મારા દિલને તોડ્યું, પણ રમવામાં ને રમવામાં તે મારા દિલને તોડ્યું, પણ તે જે તોડ્યું એની કિંમત રમવામાં ને રમવામાં રમવામાં ને રમવામાં તે મારા દિલને તોડ્યું, પણ તે જે તોડ્યું એની કિંમત ધાર્યા કરતા સારી છે. ને સન્નાટો, ખામોશી, ખાલીપો ને ભરચક એકલતા, સન્નાટો સન્નાટો, ખામોશી, ખાલીપો ને ભરચક એકલતા, સરવાળે આ ઘરની હાલત, સરવાળે આ ઘરની હાલત ધાર્યા કરતા સારી છે. ને ક્યારેક તો એની સાથે તું બાગ બગીચે રખડી જો, ક્યારેક તો એની સાથે તું બાગ બગીચે રખડી જો. નામ પવન છે, નામ પવન છે એની ઇજ્જત, નામ પવન છે એની ઇજ્જત ધાર્યા કરતા સારી છે. માનું છું કે તારી કરવત ધાર્યા કરતા સારી છે, મારી પણ પોતાની કિસ્મત. જ્યારે જ્યારે બીજી એક ગઝલ છેલ્લી, એ જ્યારે જ્યારે હું એની આંખો વાંચીને આવું છું, જ્યારે જ્યારે હું એની આંખો વાંચીને આવું છું, લોકોને એવું લાગે છે કે હું પીને આવું છું. કે જ્યારે જ્યારે હું એની આંખો વાંચીને આવું છું, લોકોને એવું લાગે છે કે હું પીને આવું છું. ને સાંજે હું મંદિર જઉં અથવા એને મળવા, કારણ કે સાંજે હું મંદિર જઉં અથવા એને મળવા, કારણ કે બંને જગ્યાએથી કાયમ હળવો થઈને આવું છું, બંને જગ્યાએથી કાયમ હળવો થઈને આવું છું. ને એવો તે ખોવાઈ જાઉં છું હું એની મસ્તીમાં, એવો તે ખોવાઈ જાઉં છું હું એની મસ્તીમાં, કે મારા ઘેરે હું રસ્તો પૂછી પૂછીને આવું છું. એવો તે ખોવાઈ જાઉં છું હું એની મસ્તીમાં, કે મારા ઘેરે હું રસ્તો પૂછી પૂછીને આવું છું. ને હું આવું ને એવામાં જો ચંદન ચંદન લાગે તો, હું આવું ને એવામાં જો ચંદન ચંદન લાગે તો, સમજી લેવાનું કે હું એને સ્પર્શીને આવું છું, સમજી લેવાનું કે હું એને સ્પર્શીને આવું છું. ને એણે કીધું, એણે કીધું કે મારી સુંદરતા પર કંઈ બોલો ને, એણે કીધું કે મારી સુંદરતા પર કંઈ બોલો ને, નીચીને આવું છું. હવે આપણી વચ્ચે વડોદરાના એક ખૂબ જ જાણીતા ગઝલકાર
જેમને હું રજી કરવા જઈ રહ્યો છું, એવો ગઝલકાર છે, નાટ્યકાર છે અને ખૂબ સારા સંચાલક પણ છે. એમણે સંત તુકારામના અભંગનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે અને આજકાલ બધા ઘણા કવિઓ બધા ફેસબુક ને વોટ્સઅપ પર ચર્ચામાં છે, પણ આપણા આ કવિ ફેસબુક પર એમની કવિતાઓ તો ચર્ચામાં છે, પણ એના કવિતાના પ્રયોગો પણ એના શાકભાજીના પ્રયોગો પણ આજકાલ બહુ ચર્ચામાં છે. તો એવા આપણા ખૂબ જ સારા ગઝલકાર મકરંદ મુસડે અને એમની એક રચના, લાખ ભલે ને હોય કુટેવો, લાખ ભલે ને હોય કુટેવો, માણસ તો એ મળવા જેવો. ને દર્પણ ને ઘડપણ આવ્યું છે, દર્પણ ને ઘડપણ આવ્યું છે, હું તો છું એવો ને એવો. મકરંદભાઈ કાવ્ય પણ અમુક વખતે આમ થોડાક વિચિત્ર શેર લખી જાય અને પછી મજા પડે, આપણે પાછા રાખી પણ મૂકીએ. એવો એક શેર બહુ સરસ આવ્યો કે એક કહેવત બનીને બેઠી છે, એક કહેવત બનીને બેઠી છે, ભેંસ વાડો જડીને બેઠી છે. બોલો, એક કહેવત બનીને બેઠી છે, ભેંસ વાડો જડીને બેઠી છે, ને જિંદગી રેઢિયાળ રસ્તા પર, જિંદગી રેઢિયાળ રસ્તા પર હાથ માથે દઈને બેઠી છે. આપણે ખાલી કેવું લાગે, જિંદગી રેઢિયાળ રસ્તા પર હાથ માથે દઈને બેઠી છે. ગઝલ છે કે કાન સરવા કરીને બેઠી છે, કાન સરવા કરીને બેઠી છે, ભીંત પડખું ફરીને બેઠી છે, કાન સરવા કરીને બેઠી છે, ભીંત પડખું ફરીને બેઠી છે, ને આ હવા ધારદાર ચાકુ છે, આ હવા ધારદાર ચાકુ છે, જ્યોત માથું ધરીને બેઠી છે, આ હવા ધારદાર ચાકુ છે, જ્યોત માથું ધરીને બેઠી છે, ને ફૂંકણી ફૂંક કઈને કામ કરે, ફૂંકણી ફૂંક કઈ ન કામ કરે, આગ એવું ઠરીને બેઠી છે, ફૂંકણી ફૂંક ન કઈ કામ કરે, આગ એવું ઠરીને બેઠી છે, ને ઝાડ પીળું પચાક ઊભું છે, ઝાડ પીળું પચાક ઊભું છે, પાનખર જ્યાં ખરીને બેઠી છે, પાનખર ખરીને બેઠી છે, ને માર્ગ દરિયો કહે છે, ને ઈચ્છા માર્ગ દરિયો કહે છે, ને ઈચ્છા મોમાં મગ ભરીને બેઠી છે, માર્ગ દરિયો કહે છે, ને ઈચ્છા મોમાં મગ ભરીને બેઠી છે, કાન સરવા કરીને બેઠી છે, ભીંત પડખું, હવે કઈ કઈ ભીંત છે મને ખબર નથી, પણ ઘેર દીધ પાછા શેર યાદ આવે. મધુ થી હું ઉશ્કેરાયો, મધુ સ્વાગત. એક અછાંદસ મરાઠીમાં બે મુક્ત છંદ એવું કહેવાય છે. આજે થયું લાવ દાદાજીના રૂમની સફાઈ કરી નાખો, સમયસર. આજે થયું લાવ દાદાજીના રૂમની સફાઈ કરી નાખું, સમયસર. સમયસર કામ ન કરવાનું મેણું આજે તો ભાંગવું જ છે,
શરૂઆત પલંગની ચાદર બદલવાથી કરું તો કેવું? એમ કરું, નવી જ પાથરી દઉં, એકદમ ફ્રેશ. આ એ જ પલંગ છે જેમાં કેટલાય રાજકુમારો સફેદ ઘોડા પર સવાર થઈને આવેલા અને રાજકુમારીઓને પરણીને લઈ ગયેલા. પલંગની સામે જ દાદાજીનું કબાટ, એમના મન જેવું જ ખુલ્લું. તાળું બગડી ગયેલું ને, તેલનું ટીપું નાખીશ એટલે તાળું ખુલશે ને પછી વ્યવસ્થિત બંધ કરી શકાશે કબાટ. તેલ નાખવાનું મન બનાવ્યું જ છે તો પછી હિંચકામાં પણ એના કડાનો કર્કશ કિચડાટ દાદાજીના બહેરા કાન સુધી પહોંચી શકેલો નહીં, એટલે નાખવાનું રહી ગયેલું. આજે એ કામ પણ પતાવી દઉં. હા હા, આજે જ સાંજ સુધીમાં સમયસર. દાદાજીનું 13મું છે ને આજે, આવતીકાલે હું શિફ્ટ થવાનો છું દાદાજીના રૂમમાં. કવિતા કહેવા માટે મને આટલો બધો આગ્રહ કરે છે તો હું આટલું બધું મને માન મળ્યું. તમે જુઓ રસ્તાઓ રસ્તાઓ મકાનો ને શોપિંગ મોલ્સ વચ્ચે, રસ્તાઓ મકાનો ને શોપિંગ મોલ્સ વચ્ચે નદીઓ ખોળી લે છે પોતાના જૂના માર્ગો. આ સરસ પંક્તિ જેણે લખી છે એની કવિતાઓ દિલ્હી સાહિત્ય અકાદમીએ એ કવિતાઓનો અંગ્રેજી અનુવાદ કરાવ્યો છે. જેટલા ગુજરાતીના પ્રતિષ્ઠિત મેગેઝીનો છે, શબ્દ સૃષ્ટિ પરબ ને બધા, એમાં એમની રચનાઓ અવારનવાર આવે છે. ગોવા મુંબઈ જેવા વિવિધ શહેરોમાં બહુભાષિક મુશાયરાઓમાં કવિ સંમેલનોમાં એ ગુજરાતનું અને ગુજરાતી ભાષાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. એક બહુ અગત્યની વાત કે ધરાર અને સમુડી નામની બે ફિલ્મો આવી રહી છે જેમાં એક ક્રિએટિવ કોઓર્ડિનેટર તરીકે એમની સેવાઓ લેવામાં આવી છે અને આજના કવિ સંમેલનનું જે સુપેરે સંચાલન સંભાળી રહ્યા છે એવા મેહુલ દેવકલા, એમને હું વિનંતી કરું પણ મને આ જીગર 17મા માળનો ફ્લેટની વાત કરી કે ફ્લેટમાં રહેતો પ્રકૃતિ જીવનો શોખીન માણસ. હું તમને એક બીજી પણ વસ્તુ કહું કે જે એના એમાં બાયોડેટામાં નથી આવતી પણ મને કહેવાનું મન થાય છે કે વડોદરામાં આ માણસ રહે છે મેહુલ દેવકલા, અને એના ઘેરથી પાવાગઢ દેખાય છે. બોલો કેટલો પ્રકૃતિ પ્રેમી અનુભવ વાસ્તવમાં મળ્યું. ચાલો, આવું તો બહુ દુર્લભ છે એટલે આપણને એ બોલાવ્યા એના ઘેર, એટલે આપણે બધા, હું તમને બધાને એના વતીનું આમંત્રણ આપું છું કે જજો એમના ઘેર અને કંઈ બેસજો એટલે ફરી કવિતા વાંચવા ના આવે. પણ હું ખૂબ જ આદર સાથે મેહુલ દેવકલાને એની રચના વાંચવા વિનંતી કરું. આભાર મકરંદભાઈ. એટલે આપણે પૂછ્યું કે ચાંપાનેરથી, તો ના, ચાંપાનેર નહીં, વડોદરામાં જ, અને પણ ફ્લેટમાં નહીં, ડુપ્લેક્સમાં જ દેખાય છે, પહેલા મળે છે. તો એમણે એ વાત કર્યું તો પછી એની કવિતા પાવાગઢ અછંદસ સરસ રજૂ થાય તો અછંદસ પાવાગઢ. આકાશ સ્વચ્છ હોય તો સવારે
ઘરના શયનખંડની બાલ્કનીમાંથી પાવાગઢ દેખાય છે. કેસરવર્ણી આકાશમાં ધ્યાનની મુદ્રામાં બેઠેલા જોગી જેવી શ્યામવર્ણી કાયા ઉપસી આવે છે. કહે છે કે લાખો વર્ષો પહેલા એ પૃથ્વીનું પેટાળ ઉલેચતો જ્વાળામુખી હતો. યુગો વિત્યા એ ટાળો પડ્યો, વહાણા વાયા, માટીના માનવી બન્યા, ગુફામાંથી એને મેદાનોમાં વસવાટ કર્યો, ટોળા બન્યા, નગરો વસ્યા. ચાપાનેર નામનું એક ભવ્ય નગર, ઉત્તરે દિલ્હી સુધી એની આણ. એને જીતવા બાદશાહ હુમાયુએ ઘેરો ગાલ્યો મહિનાઓ સુધી. કહે છે કે એ વખતે રાજ હતું મોહમ્મદ બેગડાનું. કહે છે કે જે એક જ બેઠકે 200-200 કેળા હજમ કરી જતો ને 10-12 મરઘા ખાતો. કહે છે કે એને મચક ના આપી ને બાદશાહ વિલા મોડે પાછો ફર્યો. કહે છે કે વર્ષોના વહાણા વાયા ચાપાનેર ગયું ને બચ્યા એના ખંડેરો. મોટા મોટા નગરો વસ્યા ને પાવાગઢની તળેટીમાં હજારો મોટર ગાડીઓ બનાવનારી કંપનીઓએ ઘેરો ગાળ્યો. હજારો ગાડીઓ નીકળવા માંડી એના મોઢામાંથી ને દોડવા માંડી પુરપાટ વેગે રાષ્ટ્રીય દ્રુત ગતિ માર્ગો પર. પૃથ્વીના પેટાળ ઉલેચીને માણસે પૂરવા માંડે હજારો ગાડીઓના પેટમાં. સરપટ દોડતી ગાડીઓ રાત પડે પોતપોતાના ગંતવ્ય સ્થાનો પર, રહેઠાણોમાં, વસાહતોમાં, નગરોમાં પહોંચી જાય છે. નગરોના સિનેમા ગૃહો બતાવે છે મોહેન્જો દડો નામની ફિલ્મો. હજારો વર્ષો પહેલાના સમય વિશે, હજારો વર્ષો પહેલાના નગરો વિશે, બુદ્ધ કૃષ્ણ કે ક્રાઇસ્ટ પહેલાના સમય વિશે, નાની નાની વસાહતોના એ નાના નાના મકાનોમાં નાના નાના કુટુંબો વરસતા વરસાદની મેઘલી રાતે દીવાનખંડમાં ટીમટીમ દીવડા પ્રગટાવે છે, શયનખંડમાં દીવડા બુઝાવે છે. બીજા દિવસની સવારે બાલ્કનીમાંથી પાવાગઢ દેખાય તો દેખાય ને ના પણ દેખાય દેખાય, જો આકાશ સ્વચ્છ હોય તો. બીજી રચના છે તમરાનું સંગીત. એક ધારું સતત એક જ લઈ એક જ ગતિથી ચાલ્યા કરે છે તમરાનું આ સંગીત. એક ધારું સતત એક જ લઈ એક જ ગતિથી ચાલ્યા કરે છે તમરાનું આ સંગીત. સંગીત નહીં ને જાણે કે એક ધારું સામ્રાજ્ય. હું ગણકારું કે અવગણું, મારી પહેલા પણ હતું ને પછી પણ હશે તમરાનું આ સામ્રાજ્ય. પહેલો વહેલો શાળાએ ગયો હતો ત્યારે, દાદા જતા રહ્યા હતા હંમેશ માટે ત્યારે, દસમા ધોરણની પરીક્ષા ટાણે ને પહેલી વહેલી કુણી લાગણીઓ ફૂટી હતી એ ચોમાસે પણ, પહેલું વહેલું ઘર છોડીને કોલેજ કરવા ગયો હતો ત્યારે, ને મા બાપ વગર ઝુરાતો ને મોડી મોડી બસ પકડી ઘેર આવી જતો ત્યારે, તમરાનું એ અવિરત એક ધારું લયબદ્ધ સંગીત જાણે ચાલુ જ હતું ને. જીવનના કોઈ અકળ રહસ્યની જેમ પછી તો જાણે એની સોબત થઈ ગઈ. કોઈ વાર નિરાતે કાન લગાવીને સાંભળવાનો ને એના લઈને પકડવાનો દાર્શનિક વિચાર સૂજ્યો નહીં. સારું થયું કદાચ, નહીં તો અકળ સંગીતમય લયના અર્થઘટનો મજા જોવી લેતા. આંખની કીકીઓની લગોલગ ટોર્ચનો લાલ ગુમ્મો પ્રકાશ ફેંકીને ભરબપોરે લીલાછમ નગરે કોઈ છેતરી ગયું હતું. આંખની કીકીઓની લગોલગ ટોર્ચનો લાલ ગુમ પ્રકાશ ફેંકીને ભરબપોરે લીલાછમ નગરે કોઈ છેતરી ગયું હતું તે રાત્રે પણ આ સંગીત ચાલુ હશે ચોક્કસ. હા ચોક્કસ, સોબત થઈ જવાને લીધે કદાચ અવગણ્યું હશે મેં, કારણ વિનાની લાગતી આ રાત્રિએ પણ એને અવગણીને સૂઈ શક્યો હોત. પરંતુ મારી કવિતાના વિલંબિત અસંબદ્ધ ને હજી નહીં ઉકેલાયેલા લયોમાં મારી કવિતાના વિલંબિત અસંબદ્ધ ને હજી નહીં ઉકેલાયેલા લયમાં પોતાના સંગીતને સ્વરબદ્ધ કરતું હશે કદાચ તમરાનું આ સામ્રાજ્ય પોતાને. એની સત્તા જોઈ ગયેલા કોઈ કવિની પ્રશસ્તિ રૂપે એક ધારું સતત એક જ લય એક જ ગતિથી ચાલ્યા કરે છે તમરાનું આ સંગીત. ધન્યવાદ. હવે પાછા સંચાલકની ભૂમિકામાં આપણા આગલા કવિ એક બહુ જ સક્સેસફુલ એન્ટરપ્રેન્યોર છે, દેશ વિદેશમાં એમનું ભ્રમણ છે અને એમની પંક્તિઓ
સૂરજ ને ઉગતા રોકવું મારાથી નહીં બને. દાદા આપજો જો ગમે તો. સૂરજ ને ઉગતા રોકવું મારાથી નહીં બને, ને પહેલા પ્રણય ને ડામવો મારાથી નહીં બને. ને મારી ને તમારી અને હર કોઈની ઈચ્છા, મારી ને તમારી ને હર કોઈની ઈચ્છા માણસ ના થતા જાય છે કઈ કેટલા હિસ્સા. તો હું બહુ જ આદર સાથે આપણા આગલા કવિ શ્રી વિવેક કાણે સહજ ને કાવ્ય પઠન માટે આમંત્રિત કરીશ. થેન્ક યુ મેહુલ. મકરંદ ને મધુસૂદન ઉશ્કેર્યો એવી રીતે ભરત ભટ્ટ મને ઉશ્કેર્યો છે. મેં પેલી બીજાની વાત કરી ને, બીજું છે તો મોર પણ હોવો જોઈએ આના પરથી. એક આજના માટે વિચાર્યું નતું, પણ આજે ઉશ્કેર્યો એટલે હવે એ થોડાક એક બે શેર લઉં છું. તોરણ જે ઉતારો છો એ લીલું તો નથી ને? તોરણ જે ઉતારો છો એ લીલું તો નથી ને? અને સંકેલો છો જે સ્વપ્ન એ ભીનું તો નથી ને? અને જે શેર મને આના શેર પરથી યાદ આવ્યો તે હવે આવે છે. શેર જોજો. આ મોડસ ઓપરેન્ડી તો એની જ છે નક્કી, આ મોડસ ઓપરેન્ડી તો એની જ છે નક્કી, હથિયાર કતલ નું જો પીછું તો નથી ને? હથિયાર કતલ નું જુઓ પીછું તો નથી ને? અને સરખું છે અમારું કે તમારું કે બધાનું? દુઃખો નું તપાસો કોઈ બીબું તો નથી ને? એટલે દાંત સમજાય ત્યારે પણ આપી શકાય. સરખું છે અમારું કે તમારું કે બધાનું? દુઃખો નું તપાસો કોઈ બીબું તો નથી ને? અને નીકળ્યા જ કરે નિત્ય નવા સ્વપ્ન નિરંતર, પલકોની પછી તે કોઈ ખિસ્સું તો નથી? નીકળ્યા જ કરે નિત્ય નવા સ્વપ્ન નિરંતર, પલકોની પછી તે કોઈ ખિસ્સું તો નથી ને? અને મરતા જન્મ્યા અને જીવ્યા ને પછી મોત ને ભેટ્યા, જન્મ્યા અને જીવ્યા ને પછી મોત ને ભેટ્યા, આયુષ્ય સહજ એટલું સીધું તો નથી ને? તોરણ જે ઉતારો છો એટલું તો નથી ને? સંકેલો છો જે સ્વપ્ન તો નથી ને? હજી પાસે લાવો. એક વાર આપણા ગાયક કલાકાર પુરુષોત્તમ ઉપાધ્યાય એ મુંબઈમાં કાર્યક્રમ આપતા હતા ત્યારે આવી કંઈક તકલીફ ઊભી થયેલી. માઇક બાબતે બરાબર સંભળાતું નહોતું એટલે ઓડિયન્સમાંથી એક જણે કહ્યું કે પુરુષોત્તમ થોડોક આગળ આવે. એટલે પેલા કે હવે આ ઉંમરે કેટલો હજી આગળ આવે? ઓકે હવે સંભળાય છે. તમે રડો છો જે નીકળી ગયેલી તક ઉપર, એ મારા શહેરમાં ભટક્યા કરે સડક ઉપર. તમે રડો છો જે નીકળી ગયેલી તક ઉપર, એ મારા શહેરમાં ભટક્યા કરે સડક ઉપર, અને અમારા સૈન્ય પ્રમાણે જ રણનીતિ ઘડીએ, અમે મદાર નથી રાખતા કુમક ઉપર. તમે રડો છો જે નીકળી ગયેલી તક ઉપર, એ મારા શહેરમાં ભટક્યા કરે સડક ઉપર, અને અમારા સૈન્ય પ્રમાણે જ રણનીતિ ઘડીએ, અમે મદાર નથી રાખતા કુમક ઉપર. હાટ મંડી બજાર કોઈ નથી,
હાટ મંડી બજાર કોઈ નથી, સીધા સોદા કરા પડી જવાની શંકા આવે. હાટ મંડી બજાર કોઈ નથી, સીધા સોદા કરાર કોઈ નથી. વાત છે નહીં થાય જે આગળ આવશે. પ્રેમ પોતે જ પ્રેમનું વળતર, વ્યાજ આવક પગાર કોઈ નથી. પ્રેમ પોતે જ પ્રેમનું વળતર, વ્યાજ આવક પગાર કોઈ નથી. કડકડાવો ને રેડો જીવતર પર, પ્રેમ જેવો વગાર કોઈ નથી. કડકડાવો ને રેડો જીવતર પર, પ્રેમ જેવો વગાર કોઈ નથી. ને આપ મેળે સુવાસ પ્રસરે છે, પ્રેમ છે બસ પ્રચાર કોઈ નથી. અને એના ઉપર મર્યો છું જીવનભર. વિસરો જોજો, એના ઉપર મર્યો છું જીવનભર, બીજો જીવનનો સાર કોઈ નથી. અને આમ પીડાઓ બહુ છે પ્રેમ સિવાય, આમ પીડાઓ બહુ છે પ્રેમ સિવાય, આટલી પારાવાર કોઈ નથી. આમ પીડાઓ બહુ છે પ્રેમ સિવાય, આટલી પારાવાર કોઈ નથી. અને પાંજરું પણ ને પાછું ખુલ્લું પણ, કેદ સૌ છે ફરાર કોઈ નથી. પાર જાઉં તો પાર જાઉં બસ, મનમાં બીજો વિચાર કોઈ નથી. અને પાર નીકળી ગયા પછી શું બને છે એ જુઓ. હું ન રહું હું, તમે તમે ન રહો. હું ન રહું હું, તમે તમે ન રહો. અહીંથી પાછું જનાર કોઈ નથી. અને જ્યારે કોઈ રહેતું નથી ત્યારે શું થાય છે, મક્તા કે સમ તો ખાતા ખાઈ લઈએ સહજ, કોના ખાવા ધાર. સમ તો ખાતા ખાઈ લઈએ સહજ, કોના ખાવા ધરાર કોઈ નથી. હાટ મંડી બજાર કોઈ નથી, સીધા સોદા ધરાર કોઈ નથી. બટન નથી કદી ક્યારે ક્યાંક ગાજ નથી, બટન નથી કદી ક્યારે ક્યાંક ગાજ નથી. બધું સરખું હો એવો કોઈ સમાજ નથી. અને જુઓ તો ગઝલમાં કશી મજા જ નથી. આ બે શેર માટે થોડોક મને માફ કરી દેજો, કારણ કે કવિઓ માટે થાય થોડાક ટેકનિકલ છે. બહેર નદી મને કાવ્યા ટકોરા બંધ, અને જુઓ તો ગઝલમાં કશી મજા જ નથી. અને બહેરના અંતમાં કવિઓ ખાસ સાંભળજો, બહેરના અંતમાં લલગા કે ગાગા પણ આવે, લગા લગા લલગા ગા લગા લગા જ નથી. બહેરના અંતમાં લલગા કે ગાગા પણ આવે, લગા લગા લલગા ગા લગા લગા જ નથી. અને શેર હવે જોજો કે નકાર ચાકારો અથવા ઉપેક્ષા દઈ દઈએ, અમે નસીબને કોઠું તો આપતા જ નથી. નકાર ચાકારો અથવા ઉપેક્ષા દઈ દઈએ, અમે નસીબને કોઠું તો આપતા જ નથી.
કશોય આપવા લેવાનું ક્યાં પ્રયોજન છે? તમારે દ્વાર કશા હેતુથી ઉભા જ નથી. તરત નીકળવું કે થોડીક વાર થોપી જવું? જવાનું નક્કી છે એના વિશે દ્વિધા જ નથી. પરાઈ પીડ ભળી ગઈ છે મન પીડામાં. આ મિશ્ર રાગ છે, સીધો સરળ ખમાજ નથી. પરાઈ પીડ ભળી ગઈ છે મારી પીડામાં. આ મિશ્ર રાગ છે, સીધો સરળ ખમાજ નથી. અને સમયના નોર ઘણા તીણા છે એ માન્યું, પણ સમયના નોર ઘણા તીણા છે એ માન્યું, પણ સમય ભરી ન શકે એવો કોઈ ગાજ નથી. જે છે તે આ છે, અને જે સહજ નથી તે નથી. ખભે તો લઈ લો, અમે ભી ઉતાર નથી.